તાજી નદીને 5 ફૂટ ઊંડી અને 70 મીટર લાંબી કરવાનું કાર્ય પૂરા જોશમાં ચાલી રહ્યું છે. દર વર્ષે ચોમાસું આવે એટલે આજી નદી આસપાસના વિસ્તારોને ખાસ કરીને રામનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થી જતા દર્શનાર્થીઓને પારાવાર હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ આજી નદીને 5 ફૂટ ઊંડી અને 70 મીટર પહોળી કરવાનું કામ પૂરા જોશમાં ચાલી રહ્યું છે. જ્યારે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાકાર થશે ત્યારે મનપાનો ખર્ચ ઘણો ઘટી જશે. નદી ઊંડી નહીં હોવાને કારણે તેમજ પટમાં કચરો વધુ સંખ્યામાં એકઠો થઈ હોવાને કારણે દર વર્ષે ચોમાસામાં ગંદુ પાણી રામનાથ મહાદેવના શિવલિંગ સુધી આવી જાય છે. આ જ સમસ્યાના નિરાકરણ માટે નદીને પહોળી અને ઊંડી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ભરત ભરદ્વાજ, સત્યરોજ બજાણી, રાજકોટ. પરંતુ હજી એના પૈસા રિલીઝ થાય, પ્લાન એસ્ટિમેટ બને, ટેન્ડર નીકળે અને એની પ્રક્રિયામાં ઓછામાં ઓછા 4-5 મહિના જેવો ગાળો જાય. મીનવાઇલ અમે એવું નક્કી કર્યું કોર્પોરેશન સાથે બેસીને, સત્તાધિકારીઓ સાથે, કે દર વખતે ચોમાસાનું પૂરનું પાણી જે આવે છે અને એ ગંદુ પાણી, ગટરનું પાણી, ગંદુ પાણી બધું માધ્યમ ઉપર આવે તો કમસે કમ એ પાણી ઉપર ન આવે. અને આજની જે શુદ્ધિકરણ જે ડિઝાઇન બની છે, ડિઝાઇન 70 મીટર પોળી નદી બનાવવાની અને નીચેનું જેટલું રબીશ હોય એટલું રબીશ કાઢવાનું. એ જો 70 મીટર પોળી અને રબીશ નીકળી જાય, એની નદી પોળી થઈ જાય તો કમસે કમ પૂર જો આવે તો પૂરનું પાણી અને ગંદુ પાણી માધ્યમ ઉપર ન આવે. એ હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહકારો લઈ અને હિટાચી, જેસીબી અને ડમ્પર લગાડીને એમાં કચરો કાઢવાની શરૂઆત કરી. સાઈડમાં, બંને સાઈડમાં લગભગ વચ્ચેનું 70 મીટરની પહોળાઈ બાદ કરતાં બંનેની સાઈડમાં ફિલિંગ કરવાની બહુ મોટું આવશે જગ્યા. એટલે આજી નદીની અંદર એટલું બધું રબીશ પડ્યું છે, એ રબીશનો ઉપયોગ પણ આ ફિલિંગમાં થઈ જાય. એટલે ભવિષ્યમાં જ્યારે ફિલિંગ કરવાનું ને દિવાલ કરી અને ફિલિંગ કરવાનો પ્રશ્ન આવે ત્યારે એ ખર્ચ પણ માથે ન પડે, એ હેતુથી અત્યારે આપણે આ શરૂ કર્યું છે. અને જે પ્રકારની ડિઝાઇન આખી બની છે, ડિઝાઇનમાં ખૂબ ઇકોનોમિકલ રીતે આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જો એ ટેકરો તૂટી જશે અને નીચેનું નાલું બની જશે તો ગમે એટલું પૂર આવે તો પણ ઉપર પાણી નહીં આવે. અને મહાદેવની આજુબાજુમાં, રામનાથ મહાદેવની બાજુમાં આખો જે પટ છે એ પટ ચોખ્ખો થશે. દિવાલ બંને સાઈડમાં એની રિટર્નિંગ હોલ બની જશે અને રિટર્નિંગ હોલ બન્યા પછી બંને સાઈડમાં મોટી જગ્યા ખુલ્લી મળશે, જે પાર્કિંગ માટે કે ભવિષ્યના કોઈ પણ ઉપયોગ માટે, કોઈ કથા કરવી હોય, સપ્તાહ કરવી હોય, કોઈ પ્રસંગ કરવો હોય તો એ પણ કરી શકાય, એટલું મોટું મેદાન પણ ત્યાં ઉપલબ્ધ થવાનું છે.